ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગ્યા છે સવારના 7:45. બહુ લેટ થઈ ગયું છે દમભાઈના લીધે. મારે લીધે નહીં, એકચ્યુઅલી ઓલી સોપવાળા ભાઈએ 7:15 વાગ્યાનું કીધું હતું, એટલે ઓલરેડી થોડુંક લેટ જ થઈ ગયું. તડકો બહુ જામી ગયો છે. હવે જાય છે ન્યારી ડેમ. કેટલી બધી છે એને જરાય ડરાય નથી. જાય બાજુમાં લીધો છે. બધા છોકરાઓ આવી ગયા છે. ઓલા મૂવી ની જેમ આવતા હોય ને બધા લાઈન સર, એવી રીતના આવે છે એવેન્જર્સ. તાર બાકી હતું હા? અભી વો સબ કબ આને વાલે ખબર નથી. નાખો અને વા ઝગડો કરીને આવ્યા અને આને એમ કે બીજું કઈ ખવડાવ છો ને ખાઈંગે. ગાંઠિયાના કેવા શોખીન છે. આ કેટલા લોકો બીજા ગાંઠિયા નાખ્યા છે. હવે જો ફ્રેશ નહીં ગયા છે ને એ પેલા ખાશે. ભાભી સાથે છે એટલે જ કેવા એમ નથી. અઠવાડિયાનો મારે ઉપવાસ કરવો પડશે.
જોયું ભાભી કેવું કેવું કીએ છે કેમેરામાં, તમે જોઈ શકો છો કે સામાન્ય માણસ જે લગ્ન કરેલો છે એ કેટલો ભયભીત છે. અભી તો ડ્રાઇવિંગ સીટ પે ભી મેં હું, હા અત્યારે તો કઈ બોલાય એવું નથી, કદાચ સીટ બેલ્ટ એને પહેરેલો છે, મને પહેરવા નહીં દીધી. હા પછી તમે સમજી શકો છો કે ગાડી ની હાલત શું થાય એમ. એટલે આપણે હવે અગ્નિ સાથે રમવાનું મૂકી દીધું છે. પેલા રમતા, પેલા રમતો જુવાન હતો ત્યારે, બેચલર હતો ત્યારે ખાસ કરીને. તબ કોણ સી અગ્નિ થી આપતી હતી? અગ્નિ તો ત્યારે તો હોય જ ને, ઘણી બધી હતી કા, માશા લેલો ઘણી બધી અગ્નિ હતી. અગ્નિ હતી, અંજલિ હતી. અત્યારે હવે આપણે શાંત થઈ જવાનું છે. શાંત થઈ જવાનું નથી, શાંત થયા જ જાય. હારા હારા, બધા શાંત થઈ જાય, આપણે નહીં. ગમે એવા જે મારે સાવધ થઈને પૂરતા હોય બધા મિયાની બકરી થઈ જાય છે. અત્યારે ડેન્ટિસ્ટ પાસે આવ્યો છું, સવારના સવારના 9 વાગ્યા જ અપોઇન્ટમેન્ટ હતી. અત્યારની નોર્મલ રૂટીન ચેકઅપ છે, એક વાર ટ્રીટમેન્ટ થઈ ગયું છે. ડેન્ટિસ્ટ પાસેથી જઈને ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે 10:15. અને હવે આજે એડિટિંગ કરવા પહેલાં સૌથી પહેલું કામ એ જ છે. સૌથી પહેલાં હું એડિટ કરવા બેસીશ વિડીયો, અને એ પહેલાં હવે થોડું અહીંયા જે ઝાડવા વાવ્યા છે એને થોડુંક પાણી પાઈ દઈ. અત્યારે વાગ્યા છે 6:30 અને બપોરનો હું એડિટિંગ કરતો હતો. ફાઇનલી અત્યારે વિડીયો અપલોડ કરી નાખ્યો છે. આ તમે જો 250 આસપાસ અત્યારે વ્યૂ થઈ ગયા છે. એન્ડ વૃંદાવનની ફૂડ સિરીઝ ચાલુ કરી છે. વચ્ચે વચ્ચે બીજા બધા એપિસોડ આવતા તો રહેશે, બીજા કોઈ બી સિટીના કે લોકલ. એપિસોડ બહુ સારા બનાવ્યા છે અને આઈ થિંક હજી સુધી કોઈ ગુજરાતી ફૂડ બ્લોગિંગ ત્યાં કર્યું નથી. ત્યાંનું સારું સારું ફેમસ ફૂડ કવર નથી કર્યું, આગ્રામાં બી નહોતું કર્યું. અને મેં જોયું છે કે ગુજરાત સિવાય બહારના વિડીયોમાં રિસ્પોન્સ બહુ ઓછો મળતો હોય છે, પણ હું એવી કોશિશ કરું છું કે ત્યાંનું કલ્ચર ને ત્યાંનું જે ટ્રેડિશનલ ફૂડ હોય એ આપણે એક્સપ્લોર કરી જોઈએ કેવું લોકો ખાય છે. અને એ સિવાય આપણે ગુજરાત બહાર ત્યાં કોઈ દિવસ જાય તો આપણને સહેલાઈથી સારું ફૂડ મળી શકે એવી અમારી કોશિશ હોય છે. તો પ્લીઝ તમે લોકો જેને વૃંદાવન જવાના હોય ઇન ફ્યુચર તો એ એપિસોડ જરૂરથી જોજો. અને હજી આગળ વૃંદાવનનું ઘણું બધું ફૂડ આવશે તો પ્લીઝ એ જોજો. અને આવતીકાલે આ વ્લોગ આવશે તો ઓલરેડી અત્યારે આ વિડીયો અપલોડ થઈ ગયો છે, તો તમે ન જોયો હોય તો જોઈ લેજો. અને હવે હું થોડી વાર બહાર ફ્રેશ થઈ આવું, કેમ કે 8 વાગે લોકડાઉન થઈ જશે. આ રગડો પાર્સલ થાય છે અત્યારે, અને એક બાઉલમાં 2 રગડા એક સાથે પાર્સલ થાય છે. એકમાં જ બધા થઈ જશે, એકમાં બધા થઈ જશે. રાખું ને. હા.
એક સમોસા રગડા ની શું પ્રાઇસ છે? 45. તમારો રગડો પાર્સલ થઈ ગયો છે. વાહ સરસ. બે દિવસ થી ઈચ્છા તમને હતી, ફાઇનલી પૂરી થઈ ગઈ છે. હા ઈચ્છા પૂરી કરી લેવી અત્યારે કોવિડ-19 માં કઈ નક્કી ન કહેવાય. ઉપર પછી આપણે ઇન્દ્રપ્રસ્થ માં જઈએ, ઇન્દ્રલોક માં. હા અહીંયા વળી પાછા એમ કે ભાઈ તમને આ રગડો બગડો મળશે નહીં અને આપણી હવે ઝઘડો કરવા માંડે આવી લેવું, આનંદ માણી લેવો એમ નહીં તમભાઈ. પછી ઘરે આ ચાર પાર્સલ લઈ ગયા છે તો પછી ઘરે બગડશે નહીં જમવાનું? ઘરે બગડશે પણ હવે ત્યારે પછી ઘરે એમ કહી દેવાનું કે થોડુંક પેટમાં દુખે છે એમ, થોડુંક જાજુ ખવાઈ ગયું છે. હા એમ આ તો શું બહાર ખાઈ ત્યારે એવું કહી તો સારું લાગે, ઓલું સામે ખાઈને પછી એવું કહેશું ના, ત્યારે એમ કેશું તારી સામે ઝઘડો ખાધો આજે વધારે ખવાઈ ગયું છે હવે નથી ખવાય એમ. ઓવર ઈટિંગ હંમેશા શરીર માટે ખરાબ કહેવાય. બરાબર, સાચું બોલવું સારું ગાંધીજી જેમ. વાહ વાહ. હા એડ્રેસ છે રયા સર્કલ પાસે, રયા સર્કલ થી રયા રોડ બાજુ જતા લેફ્ટ સાઈડ, પેલા લેફ્ટ સાઈડ આવે ભગવતી પેડ પાઉભાજી શેરીમાં આવે ગલીમાં, ત્યાં આગળ પાર્સલ લેવા આવ્યા છીએ. અને અત્યારે વાગ્યા છે સાંજના 7:30. પોણા 8. હવે પાર્સલ લઈને ઉપર જાય છે અને ભાભી ખીજાશે. તો છેલ્લા 4 દિવસથી આ જ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જમવાના ટાઈમે મેં પાર્સલ લઈ જઈ હતી. હવે ઉપરના રિએક્શન શું આવે છે ઘરનાને એ જોઈએ આપણે. એક આપણી પાસે આઈડિયા એ છે, જો વધારે પડતા આપણને ખીજાશે તો આપણે એમ કહેશું કે કેમેરા ચાલુ છે, તમે ઓન એર છો. કેમ છે? રેડી રેડી. સૌથી પહેલા થશે શું, જેવું કેમેરા ચાલુ કહેશું એટલે એનો ટાઈમ વાળ હકા કરવામાં વયો જશે ને આપણે આરામ દેખાઈ લેશું. કઈ પ્રોબ્લેમ આવ્યો? લાગતું તો નથી અત્યારે. સેવ ને સિંગદાણા અને આ ચટણી ડુંગરી મમ્મી ખીજાય નહીં એટલે તંબાઈના ઘરેથી આવીને પાછું ઘરે આવીને થેપલાને ચા થોડુંક જમ્યો છું અને પછી હું થોડુંક મારું એડિટિંગનું કામ હતું એ બતાવતો હતો અને અત્યારે વાગ્યા છે રાતના 10. તો આ વિડીયોનો હું અહીંયા પૂરો કરીશ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.